આદિવાસીઓને કુદરતે એક અનોખી ભેટ આપી છે. એમના જીવનના સુખ દુઃખના પ્રસંગોમાં સહારો બનવા કુદરતે કુદરતી ચીજવસ્તુઓમાંથી ખૂબ જ મહત્ત્વના મુખવાદ્યો બનાવવાની ભેટ આપી છે. ચાલો જોઈએ દક્ષિણ ગુજરાતના ગામીત, ચૌધરી અને કુકણા આદિવાસીઓનું લોકપ્રિય વાદ્યંત્ર દેવપાવરી. આ દેવપાવરીને બનાવવા માટે મધના મેણને એક નાનકડા માટલામાં નાખી સામાન્ય તાપમાને ગરમ કરવામાં આવે છે. વાંસની બે ભૂંગળીઓ લઈને ગરમ છળિયા વડે થોડા થોડા અંતરે નાના હોલ પાડવામાં આવે છે. આ વાંસની ભૂંગળીઓ સાથે વાંસની નાજુક નમણી પીપારી બનાવીને મધના મેણ વડે જોડીને બળદ કે ભેંસના શિંગડા વડે ગોળાકારમાં વિતાળીને પાવરીના સૂરને વાચા આપવામાં આવે છે. દૂધીના સૂકા કોખાને જોડી એને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. આ પાવરીને મોરના મોરપીછ વડે ગૂંથણ કરી નવી દુલ્હનની જેમ શણગાર કરવામાં આવે છે. ઈ પાવરી કહડા કહડા પ્રસંગમાં વાજડામાં એટલે લગ્ન અમે વાજડાઈએ લગ્ન સમયમાં વિવાહ સમયમાં સત્રા સમયમાં પાવરી જે એકા ભાતી બનાવતા હે કીધું એટલે મા પહેલેથી આવ્યા વાજડા પોતે જે કારીગર લઈ જવાનું છે એને પછી બનાવી મેં. તો ચાલો આપણે પણ આ દેવપાવરીનું જતન કરીએ, આદિવાસી સંસ્કૃતિ ટકાવવા માટે સહભાગી બનીએ. જય આદિવાસી, જાગો આદિવાસી.